જ એક બાપે પોતાના છોકરા પાસે પાણી મંગાવ્યું, બેટા પાણી લાવ. છોકરો આમ ખાનદાન ઘરનો હતો એટલે પાણી લઈને ગયો, છલકાતું છલકાતો ગ્લાસ લઈને ગયો. પછી પપ્પાને પાણી આપ્યું, પછી ધીરે રહીને કીધું, પપ્પા ગાંધીજી બધું જ કામ પોતાની જાતે કરતા હતા. આવું સંભળાવવા માટે તમે પાણી આપો છો? છોડો, એક છેલ્લી વાત કરીને નવા પોઈન્ટમાં જાઉં છું. યાદ રાખજો, ગુજરાતીમાં બહુ સરસ મજાની એક નાનકડી કવિતા, વેલા સુવે વેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ધન બહુ વધે સુખ્યું રહે શરીર. વહેલા સુવાને વહેલા ઉઠવાના ફાયદા જોઈ લો. તમે વહેલા ઉઠો એટલે બળ વધે. કઈ રીતના? અરે જીમમાં જવાનું, જીમમાં 10 વાગે જવાય, જીમમાં ક્યારે જવાય? યસ. અને જે વહેલો ઉઠે એને સવારે જીમમાં જવાની જરૂર નથી. ઘરેથી ચાલતા દેરાસર જાઓ, ઘરેથી ચાલતા ઉપાશ્રયમાં જાઓ, નિયર અબાઉટ સ્કૂલ અને કોલેજ, ઘરેથી ચાલતા જાઓ, ઓટોમેટિક તમારું બળ વધશે, બુદ્ધિ વધે. તમે રાતના કે દિવસ દરમિયાન 4 કલાકમાં તમારી મેમરી જેટલી પાવરફુલ નહીં થાય. સવારે અર્લી મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગામાં જો તમે ભણવા બેસશો, જે 4 કલાકમાં તમને ભણવાનું ચડે છે, ખાલી 20 મિનિટ. મારો અનુભવ છે, સવારમાં અમે 20-20 ગાથા ગોખી શકતા હતા, પણ એ જ 20 ગાથા મને એમ કહો કે બપોરે 3 વાગે કરવા બેસો, મને 5 ગાથા પણ યાદ ન રહીએ. સવારનું મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત કહેવાય, પણ તમારી ઉલટી ગંગા ચાલે છે. સ્કૂલ કોલેજ હા સીએની એક્ઝામ આવે ત્યારે તમે શું કરો? રાતના જાગો 12 વાગા સુધી, 2 વાગા સુધી, અને મસ્ત મજાની મમ્મી કોફી લઈ આવે, ગરમા ગરમ પૌવા લઈ આવે. હા બ્રેકફાસ્ટ નાસ્તો રાતના ચાલતો, અને બીજી બાજુ આપણે ભણતા હોઈએ એની જગ્યાએ અર્લી મોર્નિંગમાં ઉઠો, બળ વધે, બુદ્ધિ વધે, પછી શું વધે? ધન. મારા સાહેબ એ કઈ રીતના વધે એ સમજાવો. જે લોકો વહેલા સૂતા નથી ને મોડા ઉઠે છે, લક્ષ્મીજી એમનાથી રિસાઈ જાય છે. લક્ષ્મીજી વહેલી સવારે નીકળતા હોય છે મોર્નિંગ વોક કરવા માટે, અને એમાં જે ઉઠેલા હોય ને એમના ઉપર એ આશીર્વાદ વરસાવે છે. સૂતેલા હોય ને એની તો લક્ષ્મી ક્યારેક જતી રહી. હા સૂતા રહીએ એને ત્યાં ચોર આવે ને, જાગતો એને ત્યાં ચોર આવે ખરો? લક્ષ્મી વધે, અને સૌથી વધારે સુખ્યું રહે શરીર. શરીરમાં રોગ ના આવે. જેટલા વધારે સુવો છો એટલા વધારે ફ્રેશ નથી થતા. હું આવતા રવિવારની શિબિરનો મારો ટોપિક છે હેલ્થ ઇઝ અ વેલ્થ. એની અંદર તમારી હેલ્થની બાબત, ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રકારની હેલ્થની બાબત તમારી સામે મૂકીશ. પણ યાદ રાખજો, પાસ ધ ટાઈમ, વધારે પડતા સુવાથી તમે તમારા ટાઈમને પાસ કરો છો. નંબર 2, ટાઈમ મેનેજમેન્ટનું સેકન્ડ પાર્ટ, વેસ્ટ ધ ટાઈમ.